સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી કાળુબાપુ તથા મુનિ આશ્રમ હળમતિયા દ્વારા પરવડી ગામે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 સમૂહલગ્નોત્સવ સાથે દીકરીઓને કર્યાવર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે ઇમરજન્સી તબીબી સેવા પણ રાખવામાં આવી હતી. આ આયોજનને સફળ બનાવવા સમૂહલગ્નોત્સવ આયોજન સમિતિના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અહેવાલ ગોપાલ ગોંડલિયા. સૈની પરિવાર પરવડી ગામ અને ગારિયાધાર તાલુકાની આન બાન ને શાન એવો સ્ટેજ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર વિસ્તારના સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો અને આ સમૂહલગ્નમાં જોડાયેલા નવ દંપતીઓ, ખૂબ બધી વાત થઈ. અને સર્વપ્રથમ તો આ વિસ્તારના ભેખધારી શાંતિવા કાળુ બાપુને આપણે બે હાથ ઊંચા કરીને નારો બોલવાનો છે, અને એ નારો હળમતિયાના આશ્રમ સુધી સંભળાવવો જોઈએ. કાળુ બાપુને, કાળુ બાપુને ધન્યવાદ. હવે બે જ મિનિટમાં મારે વાત પૂરી કરવાની છે, સમયનો પાબંધી છે. ત્યારે સર્વપ્રથમ તો આ જે પરવડી ગામ છે અને આસપાસના આ વિસ્તારનો એક પવિત્ર યજ્ઞની જે શરૂઆત થઈને એટલે અને 600 વાર વંદન કરશું, 600 વાર સલામ કરું છું. આ પવિત્ર યજ્ઞ એ કાયમના માટે જળવાઈને દરેક સમાજના લોકો ખભે ખભા મિલાવીને જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ ભૂલીને આવા પવિત્ર યજ્ઞની શરૂઆત કરનાર પરવડી ગામને 600 વાર સલામ ને વંદન ને અભિનંદન. આ કૃપા કાળુ બાપુ જેવા સંતની કૃપાથી થાય છે, બાકીના બધા સંતોની કૃપાથી થાય છે. આજે જરૂર છે સમાજને શિક્ષણની જરૂર સાથે ઉત્તમ સંસ્કારની પણ જરૂર છે. અમરેલીના ઘરના ઘરમાં વ્યક્તિ હું ગયો તો અમરેલીના ઘરના ઘરમાં તમે જાજો અને ત્યાં